नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय अंग्रेजी माँ ग्रामर यूनिट 3 सिंपल पास्ट टेन्सना एपिसोड 2 आजथी विद्यार्थी मित्रों आपणे सिंपल पास्ट टेन्समां प्रश्नों अने उत्तरोनी चर्चा करवानी रहेशे। तो दरेक विद्यार्थी पोतानी साथे पोतानी पाकीबुक अने पोतानुं पाठ्यपुस्तक साथे राखशे, ग्रामरनुं पाठ्यपुस्तक अने ग्रामरनी पाकीबुक। હવે વિદ્યાર્થી મિત્રો, પહેલાં અત્યારે જે તમને જે વિડીયોમાં દેખાઈ રહ્યું છે એ તમારે જોઈ જોઈને ગ્રામરની પાકી બુકમાં લખવાનું આવશે। તો દરેક વિદ્યાર્થી આમાંથી જોઈ જોઈને ગ્રામરની પાકી બુકમાં અને સાથે સાથે પાઠ્યપુસ્તકનું પેજ નંબર 20 ખુલ્લું રાખજો, એમાં પણ આ વસ્તુ આપેલી છે, તેમાંથી જોઈ જોઈને તમારે લખવાની રહેશે। સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પ્રશ્ન અને ઉત્તરો। હુ કટ એપલ્સ? સમીર કટ ધ એપલ્સ। હુ એટલે તો કોણ, પહેલો શબ્દ WH વાળો છે, હુનો અર્થ થાય કોણ, બરાબર। તો સમીરે સફરજન કાપ્યા। વોટ ડીડ ધ ગર્લ્સ ડ્રો? છોકરીઓએ શું દોર્યું, તો વોટ એટલે શું, બરાબર। ધ ગર્લ્સ ડ્રુ અ રંગોલી, છોકરીઓએ રંગોલી દોરી। ત્રીજું, વેર ડીડ પવન ગો? વેર એટલે ક્યાં, સ્થળ દર્શક જાણવા માટે વેરનો ઉપયોગ થાય છે। પવન વેન ટુ સુરત, પવન સુરત ગયો। હુ એટલે કોણ, વોટ એટલે શું અને વેર એટલે ક્યાં, સ્થળ જાણવા માટેનો પ્રશ્ન હું વેરથી પૂછાય છે। તો આ ત્રણેય શબ્દ હવે તમને સમજાઈ ગયા હશે। અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે હુ હોય બરાબર ત્યારે હુમાં ખાલી હુ કાઢી ના નામ આવશે અને બીજું બધું એમને રાખવાનું રહેશે જવાબ આપતી વખતે। ચોથું, પેજ નંબર 21 ઉપર, વેન ડીડ અમર પ્લે ફૂટબોલ? વેન એટલે ક્યારે, બરાબર વિદ્યાર્થી મિત્રો, ક્યારે એટલે તમને સમય વિશે જાણવા મળશે। તો કે અમર પ્લેડ ફૂટબોલ ઓન સન્ડે, અમર રવિવારે ફૂટબોલ રમ્યો। હવે વિદ્યાર્થી મિત્રો, તમે 4 શબ્દ શીખ્યા, હુ વોટ વેર વેન, હુ એટલે કોણ, વેર વોટ એટલે શું, વેર એટલે ક્યાં અને વેન એટલે ક્યારે। હવે તમે જુઓ 5મો પ્રશ્ન, ડીડ તપન રાઇટ અ પોયમ? યસ, હી રોટ અ પોયમ। હવે તમને ખબર છે કે સાદા ભૂતકાળની આપણે વાક્યરચના પ્રશ્નાર્થ વાક્યરચના ભણ્યા, એમાં ડીડથી પ્રશ્ન પૂછવામાં આવે છે। ડીડ ટપન રાઇટ અ પોયમ, તેમાં પ્રશ્નાર્થમાં ડીડ લેવાનું અને ક્રિયાપદનું મૂળ રૂપ કરી નાખવાનું રહેશે। યસ, હી રોટ અ પોયમ, યસ હી ડીડ, બરાબર, હી નો હી ડીડન્ટ રાઇટ, બરાબર, હી ડીડન્ટ રાઇટ, નો હી ડીડન્ટ। ડીડ ધ ચિલ્ડ્રન એન્જોય? બરાબર, યસ ધે એન્જોય, યસ ધે ડીડ, નો ધે ડીડન્ટ એન્જોય, નો ધે ડીડન્ટ। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નના જવાબ આપણે લખવાના આવશે। વિદ્યાર્થી મિત્રો, આને લગતી હવે એક્સરસાઇઝ છે, અહીંયા સુધીનું તમારે જોઈ જોઈને ગ્રામરની પાકી બુકમાં લખવાનું છે, હવે જે તમારે લખવાનું છે એ પાઠ્યપુસ્તકની એક્સરસાઇઝમાં લખવાનું આવશે। તો હવે તમારે ગ્રામરની પાઠ્યપુસ્તકમાં લખવાનું આવશે। તો દરેક વિદ્યાર્થી ગ્રામરનું પેજ નંબર 22 ઉપર પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 1 આગામી લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ। ફ્રોમ અ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નવાક્ય બનાવો। વિભા બ્રો ધ ગ્લાસ, વોટ શું, તો ધ ગ્લાસ આવશે, એ જવાબ છે, બરાબર। તો પહેલાં લખવાનું કૌંસમાં આવ્યું વોટ, ભૂતકાળ બનાવવા માટે ડીડ, પછી વાક્યનો કરતા વિભા અને બ્રોકનું મૂળરૂપ બ્રેક। વોટ ડીડ વિભા બ્રેક? ધ મર્ચન્ટ સોલ્ડ ફ્રૂટ્સ, કાઉસમાં છે હુ, તો ધ મર્ચન્ટ્સ કાઢી નાખવાનું, એની જગ્યાએ હુ લખી નાખવાનું, બીજું બધું એમનું, હુ સોલ્ડ ફ્રૂટ્સ। ધ ડોગ સેટ ઓન ધ મેટ, તો વેર, તો ઓન ધ મેટ, એ જવાબ છે। તો પહેલાં લખો વેર, જે કાઉસમાં આપ્યો હોય શબ્દ એ પહેલાં લખવાનો, પછી ડીડ લખવાનું, હુમાં આવશે નહીં ડીડ, વેર ડીડ, પછી ધ ડોગ અને સેટનું સીટ, બરાબર। આગળ પેજ નંબર 23 ઉપર, માય ફાધર વેન ટુ જયપુર લાસ્ટ મંથ, તો ક્યાં ગયા હતા, તો કે જયપુર, બરાબર, તો વેર, પછી ભૂત વેર લખ્યું, પછી લખો ડીડ, બરાબર, પછી માય ફાધરનું થઈ જાય યોર ફાધર, વેન્ટનું મૂળરૂપ ગો, લાસ્ટ મંથ, વેર ડીડ યોર ફાધર ગો લાસ્ટ મંથ। ધ બોયઝ ડેકોરેટ ધ રૂમ, તો ધ બોયઝની નીચે અંડરલાઈન કરી નાખો, એ જવાબ છે, એ આવવો જોઈએ ને, હુ ડેકોરેટ ધ રૂમ। તારક એટ એપલ્સ યસ્ટરડે, બરાબર, તો વેન, પછી ડીડ, પછી તારક, એટનું ઈટ, એપલ્સ, વેન ડીડ તારક ઈટ એપલ્સ, વેન ડીડ તારક ઈટ એપલ્સ। સૌરભ રોટ અ લેટર, તો અ લેટર નીચે અંડરલાઈન કરી નાખો, બરાબર, એટલે ઈ જવાબ છે, બરાબર, તો પહેલાં લખો વોટ, પછી ડીડ, પછી સૌરભ રાઇટ, વોટ ડીડ સૌરભ રાઇટ, ધ ટીચર કમ એટ 10 o'clock, બરાબર, તો
ક્યારે? તો એટ 10 o'clock એ જવાબ છે. તો એ જવાબ છે, એ પ્રશ્ન એનો પૂછવાનો છે. તો કે વેન ડીડ ધ ટીચર કમનું કેમનું કમ, વેન ડીડ ધ ટીચર કમ, વી સેટ ઇન ધ પાર્ક. ઇન ધ પાર્ક છે એ જવાબ છે, એટલે વેરથી પ્રશ્ન બને, વેર ડીડ વી સીટ. સંજય વેન્ટ એટ 9 o'clock, તો વેન ડીડ સંજય ગો. તો આ રીતે સમજી વિચારીને તમારે જવાબ છે એ લખવાના રહેશે. હવે પ્રશ્ન નંબર 3, રાઇટ ધ આન્સર વિથ ધ યસ એન્ડ નો. યસ અને નોમાં ઉત્તર લખો. ડીડ ગીતા કોલ જય, તો યસ ને નોમાં દેવાનો એટલે યસ. હવે ગીતા છે એનો પ્રોનાઉન થાય સી, પછી કોલ છે એનું ભૂતકાળ થાય કોલ્ડ, અને જય યસ સી કોલ જય. હવે ના આપવાની નો સી. ડીડ નોટનું ટૂંકું રૂપ આપણે નકાર વાક્ય રચના ભણ્યા એમાં કીધું હતું કે ડીડ નોટનું ટૂંકું રૂપ શું થઈ જાય, ડીડન્ટ, એટલે સી પછી ડીડન્ટ પછી મૂળ રૂપ આવે નકારમાં, બરાબર, કોલ જય. નો સી ડીડન્ટ કોલ જય. ચાલો તો હવે પ્રશ્ન જોઈએ. ડીડ અમિત રાઇટ અ લેટર, તો કે યસ. અમિતનો પ્રોનાઉન થાય હી, રાઇટનું ભૂતકાળ થાય રોટ, અને અ લેટર યસ હી રોટ અ લેટર. પછી નો હી ડીડન્ટ રાઇટ અ લેટર, નો પછી હી પછી ડીડન્ટ નકાર બનાવવા માટે રાઇટ ડીડન્ટ રાઇટ અ લેટર. બીજું ધ બોય્સ પ્લે ફૂટબોલ, તો કે યસ. બોય્સનું ભૂતકાળ બોય્સનો પ્રોનાઉન થઈ જાય પ્રોનાઉન્સેશન થઈ જાય ધે. પ્લેનું પ્લેડ ફૂટબોલ યસ ધે પ્લેડ ફૂટબોલ. નો ધે પછી નકાર બનાવવા માટે ડીડન્ટ, ડીડન્ટ લખો એટલે મૂળ રૂપ થઈ જાય પ્લે ફૂટબોલ. નો ધે ડીડન્ટ પ્લે ફૂટબોલ. ત્રીજું ડીડ વી વિન ધ મેચ, તો કે યસ. વીનું વી વિનનું વોન ધ મેચ યસ વી વોન ધ મેચ. નો વી ડીડન્ટ વિન ધ મેચ, બરાબર. એ રીતે હકાર નકાર બનાવીને જવાબ લખતા જવાના છે. અને હકાર ને નકાર વાક્યરચનાનો અહીંયા ઉપયોગ થાય છે. અગાઉના આપણે લેક્ચરમાં તમને હકાર નકાર વાક્યરચના સમજાવી દીધી છે. ડીડ મોહન સ્ટોપ ધ બેલ, તો કે યસ. હી મોહનનો પ્રોનાઉન થઈ જાય હી, સ્ટોપનું સ્ટોપેડ ધ બેલ. નો હી ડીડન્ટ સ્ટોપ ધ બેલ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ડીડ સોનલ ડ્રો અ રંગોલી. હવે તમારે આનો જવાબ દેવાનો હોય વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ કરીને જે નામ આપ્યું છે એનો પ્રોનાઉન્સેશન આપણને આવડજો. જો પુરુષવાચક નામ હોય તો હી, સ્ત્રીવાચક નામ હોય તો સી, અને નાન્યતર જાતિ હોય તો ઇટનો ઉપયોગ કરવાનો આવશે. યસ સોનલનું સી, ડ્રોનું ડ્રુ, અ રંગોલી સી ડ્રુ અ રંગોલી. નો સી ડીડન્ટ ડ્રો અ રંગોલી. હવે વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 24 ઉપર ગ્રામરના પ્રશ્ન નંબર 6, ડીડ ધે બાય ધ હાઉસ, તો કે યસ. પછી જો આ પ્રોનાઉન્સેશન આપ્યો તો એ નહીં લખવાનું, ધે બાયનું થઈ જાય ભૂતકાળ બોટ, અને ધ હાઉસનું ધ હાઉસ યસ ધે બોટ ધ હાઉસ. નો ધે ડીડન્ટ બાય ધ હાઉસ. સાતમું ડીડ મિસિસ મોદી ટીચ અ સોંગ, તો કે યસ. મિસિસ મોદીનો પ્રોનાઉન થઈ જાય સી, ટીચનું થઈ જાય ટોટ, અને અ સોંગનું અ સોંગ યસ સી ટોટ અ સોંગ. નો સી ડીડન્ટ ટીચ અ સોંગ, બરાબર. ડીડ પૂજા ઓપન ધ ડોર, તો કે યસ. પૂજાનું થઈ જાય પ્રોનાઉન્સેશન સી, ઓપનનું થઈ જાય ઓપન, સી ઓપન ધ ડોર. નો સી ભૂતકાળ બનાવવા માટે નકાર બનાવવા માટે ડીડન્ટ, અને ઓપનનું ઓપન થઈ જાય મૂળ રૂપ ઓપન ધ ડોર. ડીડ ચેતન બ્રેક ધ ગ્લાસ, યસ. હી બ્રોક ધ ગ્લાસ, બ્રેકનું શું થઈ જશે બ્રોક ધ ગ્લાસ. નો હી ડીડન્ટ બ્રેક ધ ગ્લાસ. અને દસમું ડીડ ધ બોયસ શાઉટ ઇન ધ ક્લાસ, તો કે યસ. ધ બોયસનું પ્રોનાઉન્સેશન થઈ જાય બહુવચન એટલે ધે શાઉટેડ ઇન ધ ક્લાસ. નો ધે ડીડન્ટ શાઉટ ઇન ધ ક્લાસ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 છે એ તમારે સમજીને પૂરો કરવાનો છે ગ્રામરના પાઠ્યપુસ્તકમાં. અને છેલ્લો પ્રશ્ન નંબર 4, ફ્રોમ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો. પ્રશ્નવાક્ય બનાવી યસ અથવા નોમાં ઉત્તર લખો. હવે તમને એટલી ખબર છે કે પ્રશ્નવાક્ય બનાવે ત્યારે કેનો સહાયકારક તરીકે ઉપયોગ થાય છે ડીડ, અને ડીડ સાથે ક્રિયાપદનું કયું રૂપ થઈ જાય મૂળ રૂપ થઈ જાય છે. તો આ એક તમારે ધ્યાનમાં રાખવાનું છે, જ્યારે તમને પ્રશ્નાર્થ વાક્ય રચના સમજાવીશ તેમાં તમને ખબર હશે. તો વિદ્યાર્થી મિત્રો, બધાનું ધ્યાન હવે ઉદાહરણમાં. તરુણ ક્લોઝ ધ ડોર, વાક્યનો કરતા તરુણ, ભૂતકાળ છે એ કઈ રીતે ખબર પડે, તો ક્લોઝને ઈડી લાગ્યું એની ઉપરથી. ધ ડોર
અન્ય શબ્દ કે કર્મ. હવે જ્યારે એનો પ્રશ્નાર્થ બનાવવાનો હોય ત્યારે સહાયકારક તરીકે પહેલાં ડીડ લખવાનું હોય. તમને ડીડ કાંઈ નહીં જોવાનું, ભૂતકાળથી પ્રશ્ન બનાવવાનો હોય ત્યારે ડીડ આવશે, પછી વાક્યનો કર્તા તરુણ આવશે, પછી જે ક્રિયાપદનું રૂપ આપ્યું હશે એનું મૂળ રૂપ. પહેલાં ડીડ લખ્યું બરાબર, પછી તરુણ લખ્યું, પછી ક્લોઝ ને ઈડી કરના કાઢવાનો છે એટલે ક્લોઝ અને ધ ડોર. ધ ડીડ તરુણ ક્લોઝ ધ ડોર, તો કે યસ. પછી તરુણનો પ્રોનાઉન્સિએશન થાય હી અને ડીડ બરાબર, હી ડીડ. અને પછી નામાં જવાબ આપવાનો નો, હી અને ડીડન્ટ. આ રીતે જવાબ લખવાના આવશે. ગ્રાન્ડફાધર ટોલ્ડ અસ અ સ્ટોરી, તો પહેલાં શું લખવાનું? ડીડ. પછી ગ્રાન્ડફાધર ટેલનું ટોલ્ડનું ટેલ બરાબર, અસ અ સ્ટોરી તો યસ. ગ્રાન્ડફાધરનો પ્રોનાઉન થાય હી અને પછી લખો ડીડ. યસ હી ડીડ, નો હી ડીડન્ટ. તારક કોટ ધ બેલ, કોટ ધ બોલ, તો પહેલાં ડીડ લખો પછી તારક લખો. કોટનું મૂળ રૂપ થાય કેચ ધ બોલ. યસ હી ડીડ, નો હી ડીડન્ટ. વી વોન ધ મેચ, તો પહેલાં લખો ડીડ, પ્રશ્ન બનાવવામાં છે વી, પછી વોનનું વિન ધ મેચ. ડીડ વી વિન ધ મેચ, યસ વી ડીડ, નો વી ડીડન્ટ. રેખા વ્રોટ અ લેટર, તો લખો ડીડ પછી લખો રેખા. ડીડ રેખા, રાઇટ વ્રોટનું શું થઈ જાય મૂળરૂપ? રાઇટ અ લેટર, યસ. પ્રોનાઉન્સિએશન રેખાનો થાય શી, યસ શી ડીડ, નો શી ડીડન્ટ. સલ્લાબેન મેડ ટી ફોર અસ, તો પહેલાં લખો ડીડ પછી લખો સલ્લાબેન. મેડનું થઈ જાય મેક, ટી ફોર અસ તો યસ, એમનો પ્રોનાઉન્સિએશન થાય શી ડીડ, નો શી ડીડન્ટ. ધ ચિલ્ડ્રન ડ્રેન્ક મિલ્ક, તો કે ડીડ. ધ ચિલ્ડ્રન ડ્રેન્કનું થઈ જાય ડ્રિંક મિલ્ક, યસ ધે ડીડ, નો ધે, નો ધે ડીડન્ટ. અહીંયા વિદ્યાર્થી મિત્રો વાય એક લખી નાખજો, નો ધે ડીડન્ટ બરાબર. અર્જુન વેન ટુ જામનગર, પહેલાં લખો પ્રશ્ન બનાવવા માટે ડીડ પછી લખો અર્જુન. વેન્ટનું થઈ જાય ગો, ટુ જામનગર, યસ. પ્રોનાઉન્સિએશન થાય હી ડીડ, નો હી ડીડન્ટ. હરેશભાઈ સોલ્ડ હિઝ સ્કૂટર, તો કે ડીડ. હરેશભાઈ સોલ્ડનું સેલ, હી સ્કૂટર, યસ. પ્રોનાઉન થાય હી ડીડ, નો હી ડીડન્ટ. ધ પોસ્ટમેન બ્રોટ અ લેટર, તો પહેલાં લખો ડીડ પછી લખો પોસ્ટમેન. બ્રિંગનું થઈ જાય બ્રોટનું બ્રિંગ, અ લેટર, યસ સી હી ડીડ બરાબર. પોસ્ટમેનનો પ્રોનાઉન થાય હી, નો હી ડીડન્ટ. વી એટ એપલ્સ, તો પહેલાં લખો ડીડ પછી લખો વી પછી એટનું થઈ જાય ઈટ એપલ્સ, યસ વી ડીડ, નો વી ડીડન્ટ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારું ગ્રામર યુનિટ 3 ગ્રામરની પાઠ્યપુસ્તકમાંય પૂરું કરી નાખવાનું છે અને ગ્રામરની પાકી બુકમાં પણ પૂરું કરી દેવાનું છે. આટલું હોમવર્ક તમારે કરવાનું છે. આભાર.